बस। बॉबी। अरे बॉबी प्रणाम। बॉबी क्या आ તમારા માટે લાવ્યો છું? હા, અને શ્યામ, ગોપાલ અને રૂપા ક્યાં છે? ક્યાં હોય, હશે દાદાજી પાસે. પણ આવું ને, ચાલો આવો. ચાલ આ મારી ગગી આ કરશે એ. અરે આવી ગયો મારો કરણ, કેમ છે બેટા? ઠીક છે, ઠીક છે. હાલે તમારી ચોકલેટ. હાલે કરણ આવી ગયો તો? હા, ખેતરમાં. ખેતરમાં બીજે ક્યાં? બળદિયાનો અવતાર લઈને જન્મ્યો છે આ ઘરમાં, ને તારે શહેરમાં જલસા કરવા છે. અરે વાહ, ચોકલેટ લાવ મને ખાવા દે. લ્યા દાદાજી, તમારે ચોકલેટ ના ખવાય. કેમ નો ખવાય? તમને ડાયાબિટીસ છે. અરે મને ડાયાબિટીસ નથી ને ગાંડ ડાયાબિટીસ નથી. લાય લાય. અરે એ ઉભરે ઉભરે ઉભરે. લ્યા દાદાજી. હા બેટા. લો. અરે વાહ મારી ગગલી, મને લાગે છે કે આ દાદાજીનું ધ્યાન તું જ રાખવાની છે બેટા. અરે અરે ક્યારે આવું ભાઈ? હમણાં જ આવ્યો છું. લાવો ચાલો. અરે શારદા, મેં તો તને કારેલાનું શાક કરવાનું કહ્યું હતું, રીંગણાનું શાક કા કર્યું? મારા દિયરજી આવે છે ને, એટલે એમને ભાવતું ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે. હા ભાઈ, હા દિયરને રાજી રાખો, બાકી તો ધણીનું જે થવાનું હોય થાય. ધનજી, જમીન તો આપણી માં કહેવાય, એને આમ બધા વચ્ચે વેચવા ન ગણાય. પણ બાપુજી, એનો એનો જીવ જ ખેતીમાં ચોટતો નથી, પછી એની અરે બળજબરી કરીને શું ફાયદો? વીરજીભાઈ, હવે તો તમારા દીકરા જુવાન થઈ ગયા છે, તો બેને જમીનના સરખા ભાગ પાડી દો. મારે મારા ભાગની જમીન નથી જોતી, મારા ભાગની જમીન હું મારા ભાઈને સોંપી દેવા માંગુ છું. તો પછી બેટા તું શું કરીશ? હું મજૂરી કરીશ. પણ મારે મજૂરી નથી કરતી, આ જમીનના બે નહીં ત્રણ ભાગ થશે, અને ત્રીજો ભાગ હું મારી પાસે રાખવા માંગુ છું. અલે બહાર નીકળ, બહાર નીકળ કહું છું. ઠાર બાપુજી આવી ગયા. બહારો નીકળ મારા ખેતરમાંથી, આગળ તારું ખેતર ના જ. બાપુજી જાણું છું કે ખેતર તમારું છે, પણ હું તો અહીં મજૂરી કરવા આવ્યો છું. અરે તારા જેવા ભંગાર મજૂરને મજૂરી દેવા મારી પાસે કઈ ફાલતુ ફદિયા ના, સમજો? એ મારે ફદિયા ક્યાં જોઈએ છે બાપુજી, બસ તમે રોટલા દો એટલે મારે તો બહુ થઈ ગયું. રોટલા? અરે મારા ઘરમાં રોટલા ઘડવાવાળું કોઈ ના, તેનું તને ભાન પડાસ? એવું કેમ બોલે છે બાપુજી? હું હજી મરી નથી ગઈ. ઓ બેટા, તમે બાપુજી, તમે તમારા દીકરાને કાઢી મૂક્યા છે, મને તો કાઢી નથી મૂકી ને. અરે તમને કેમ કાઢું બહુ બેટા, હવે તો આ ઘરના શારદા અને લક્ષ્મી બે તમે જ છો બહુ બેટા. ચાલો જમી લઈએ. નાલાયક, પોતે કાંઈ બોરી નથી હકતો એટલે વહુને મોહલે કરે છે. પણ યાર ધ્યાન રાખજો, હવે જો મારી વાત નથી માની ને તો તમને બે ને કાઢી મેલીશ. વિશાળભાઈ, જગન શેઠ, જરા મોત નો તો મલાજો રાખો, જરા શાંતિ રાખો.
શાંતિ કેવી રીતે રાખશે? આ કે 2-5000 ની વાત નથી, લાખો ની વાત છે. તમે બધા જાણો છો કે ધનજી શેટ્ટે વેપારમાં મોટી ખોટ કરી છે અને પૈસા તાત્કાલિક ચૂકવી શકાય એમ નથી. લક્ષ્મીબેન ને કહો આ દસ્તાવેજ પર સહી કરે અને બંગલો ખાલી કરીને મહેરબાની કરીને વયા જાય. ઓની માય સવાસેર છૂટ ખાધી છે કે ઘરની બહુ આવરને ધમકાવવાની હિંમત કરે? એ પૈસા દીધા છે પૈસા, સમજ્યો? પૈસા ના મળે ને તો ભાઈ ને હું પડીને લઈ જાઉં એવું છું, સમજ્યો? ઉલકીના પેટના હાલ હાલતી નો થા નગરા દંડો જોયો છે ને, આખે આખો મહી કરી દઈશ. જોઈ લઈશ જોઈ લઈશ. મારા દીકરાનો ઝપાટો જોયો ને, હવે મારો ઝપાટો જો, મારા ખવડિયા કૂતરા. અરે ઉભા છો શું? હાલતા થાવ હાલતા થાવ કહું છો. એ મુનિમના બચ્ચા, આ તો આજે છે ને કાલે વયા જશે. પછી હું તને રસ્તે રજલતો ન કરી દઉં ને તો મારું નામ વિશાળ નહીં, સમજો? હવે જાજા હાલતો થા હાલતો થા. જો જાવજો, હાલો 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 હાલો. હું એ જોજું પૈસા કેમ નથી આપતો, હવે છોડી છું ને. મુનિમ સાંભળી લે, આ તો કાલ બહુ જશે, પછી તને લક્ષ્મીને રસ્તે રજલતા કરી મૂકીશું. મોટી બેન, મોટી બેન, મારા જેઠજીને કહી દો એ રોકાઈ જાય, અમને છોડીને ના જાય. અમે લોકો ચાલ્યા જશે તો આ લોકો ફરી પાછા આવશે, અમને લોકોને રસ્તે રજડતા કરી નાખશે. હાથ જોડું છું તમને, હાથ જોડું છું તમને, અમને લોકોને છોડીને ના જાય. શાંત થાવ લક્ષ્મી, શાંત થાવ. શારદા લક્ષ્મીઓને કયો કે મારા ભાઈના બંગલાની કે કારખાનાની એક ઈંટ સુદ્ધા પણ જો હું હલવા દઉં તો મારા બાપના નામને લાંછન લાગે. શાબાશ દીકરા, શાબાશ. મનેમજી જી, હાલો મારી હારે મારે કારખાને જઈ ધંધાના બધા હિસાબ જોવા છે. સમય, સંજોગ અને પરિસ્થિતિ માનવીને બધું શીખવાડી દે છે. ધનજીના મૃત્યુથી ઊભી થયેલી વિપરીત પરિસ્થિતિનો ગામડાના એક અભણ ખેડૂત દેવરાજે હિંમતપૂર્વક સામનો કર્યો. અભણ દેવરાજે પોતાની કોઠા સૂઝથી તમામ પરિસ્થિતિ કાબૂમાં લીધી અને ધનરાજ ડાયમંડને દેવાળિયાની પરિસ્થિતિમાંથી સુરતની નંબર 1 કંપની બનાવી ટોચ પર મૂકી દીધી. બેટા કરણ, બેનનું ધ્યાન રાખજો, સાચીને જજો ને સાચીને આવજો. ચાલો ચાલ બેન. કરણિયાને જ આપી દઈશ કે શું? અમારા માટે કઈ થોડા આશીર્વાદ બાકી રાખીશ કે નહીં? ખૂબ કમાઓ અને ધંધામાં ખૂબ આગળ વધો. હા, હીરા ઘસેરા કો હીરા. ઈ તો નાના હતા ને ત્યારે ઘસતા હતા, હવે ઘસાવીએ છીએ. અરે ભાઈ, લોકો અમને શું કહે છે ખબર છે? નાના શેઠ કે છે નાના શેઠ. વાહ નાના શેઠ વાહ. બાપુજી સાચું કહેજો, આ બંનેમાંથી તમને કોઈ શેઠ જેવું લાગે છે? મહેનત કરવા કોઈ શરમ નથી દીકરા. હા ચાલો ભાઈ, બધા જલ્દીથી તૈયાર થઈ જાઓ, આપણે દાદાજીને મળવા ગામ જવાનું છે. લાગે છે બધા આવી ગયા.
बापूजी। अरे सुखी रे सामने बेटा। सुखी रे बेटा। सुखी रे। केम छो मजा में ने? रूपा। अगला बापूजी। सुखी रे बेटा। तबे सारी छे बापूजी। प्रणाम बापूजी। सोनल भाभी हूं कहीं हजी तारी भाभी नथी बनी। अच्छा नथी बनी तो बनी जाईश एमा वार केटली અમારા કરણ ભાઈની જાન લઈને મુનિમ કાકાને ત્યાં આવીએ એટલે પ્રણામ દાદાજી હા ચાલો મને ખેતરે જવાની બહુ ઈચ્છા થઈ છે બસ આવતા ખેડૂતનો જીવ ખરો ને ચાલો ચાલો પણ મારી ગગી ક્યાં દાદાજી આ મારી ગગલી આખો ખાસ અરે આવી ગઈ દાદાજી મારી ગગલી આવી ગઈ અરે બેટા કેટલા દિવસે આવ્યું તું હા દાદાજી મારે તો કે દુનું આવું તું હા પણ આ બા ને બાપુજી છે ને મને આવવા જ નહોતા દેતા એમ લક્ષ્મી હમ હવે જોજે આપણી વિરુદ્ધ ફરિયાદના પોટલા ખુલી જશે હા હા ખુલી જશે બધાની ફરિયાદ કરી દેવાની છું કેમ બોલ બેટા ભામના હું ફરિયાદ સે તારી બોલ દાદાજી માં છે ને મને રોજ સવાર સવાર માં વેલી ઉઠાડી દે છે ખરદા બહુ કાલ થી મારી ગગલી ને હવારે વેલી ઉઠાડવાની ના પણ બાપુજી કોલેજ જવાનું એટલે વેલી તો ઉઠાડવી પડે ને કાલ થી મારી ગગલી કોલેજ નહીં જાય હા બોલો ઓર્ડર એટલે ઓર્ડર યસ બોલ દીકરી બીજી કોઈ ફરિયાદ બીજી ફરિયાદ ગોપાલ ગોપાલ શા મને ગોપાલ હું કર્યું હમણે દાદાજી આ શા મને ગોપાલ મારું બિલકુલ ધ્યાન નથી રાખતા એ પણ બાપુજી જેમ સવાર સાંજ વેપાર 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 મારું કહો બોલે જી 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 હલો ઉઠબેસ શરૂ કરો ઉઠબેસ પણ દાદાજી ટોપ ઓર્ડર એટલે ઓર્ડર પણ કેટલી કરવાની જ્યાં લગણ મારી ગગલી તમને છોડે નહીં ત્યાં લગણ ઓર્ડર એટલે ઓર્ડર ચલો બે પૂરે ઉડ બેસ કર ત્રણ ચાર હા અને કરણ કરણ ખૂબ સારો છે દાદાજી એ મારું ખૂબ ધ્યાન રાખે છે રોજ મને કોલેજે લેવાને મૂકવા આવે છે નહીં દાદાજી ઉઠ બેસ કરતા કરતા વાત કર ના લાગ એ બંને એક જ કોલેજમાં ભણે છે એટલે એટલે સાથે જાય છે લ્યાકોડાઓ એક ની એક બેન છે અરે જેટલા લાડ લડાવવા હોય લડાવી લ્યો બાકી જાતી રહે ને પછી પસ્તાય કાઈ નહીં વાળા હા જો 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 દાદાજી જો જો ઉભી રે અરે એ રૂપા છે ને કરણની નહીં કુંભકરણની બેન છે તું આમ આવ ને આ બધું હમણાં નહીં તો લગ્ન પછી તો ચાર પાંચ વર્ષ રાહ જોયા રાખ હા કેમ અરે કેમ શું અમારા રાવ ને કેતું જો બે મોટા ભાઈ બાકી છે ને બે હજી આડા બેઠા છે તો પછી સીતારામ ના ભજન કરો ભજન સીતારામ ભાગ 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 સીતારામ 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 અચ્છા એટલે હું કરણની નહીં કુંભકરણની બેન છું કુંભકરણની બેન છે હું રાહુ છું હું રાહુ છું હું રાહુ છું અચ્છા અને હું કેતુ છું નહીં કેતુ બી હું જ છું અચ્છા તું છે હા
अच्छा એટલે હવે મારે કુંભકરણની બેન તરીકે દાદાજીને આ સમાચાર આપવા જ પડશે કે એમના ઘરમાં મધરાતે કેવા કેવા ખેલ ખેલાય છે નહીં રૂપા દાદાજીને નહીં કહેતી અચ્છા તો પછી સજા ભોગવવી પડશે મંજૂર છે તો તારી સજા નક્કી કરશે રાહુ ને કેતુ કેતુ બોલ ભાઈ રાહુ માર દિયા જાય કે છોડ દિયા જાય छोड़ दिया जाए हाँ हाँ बेन करण ने सजा इतले मने ने गोपाल ने सजा अने हमने सजा इतले हाँ करणिया ने सजा हमने त्रणे ने सजा था शी अने तने गमशी करो आई बेन तो रड़े छे आ तो हरक ना आसु छे भगवान मने त्रण त्रण भाई आप्या छे पण त्रणे भाई नो काजो एक सरखो गड़ियो छे भगवान मारा भाई ना प्रेम ने कोई नी नजर ना लागवा देजो कोई नी नजर ना लागवा देजो પાપી અમારો થોડો વધુડ નાખી તમે પણ શું થયું અરે બહુ નાતવાની થઈ આ તારા બુઆએ મને જાતી જિંદગી એક કાઢી મૂકી અરે બુઆનું નાક કોણ જાય એના પણમાં આવડા 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 કીડા પડે શાંત થઈ જાઓ લક્ષ્મી પાણી લાવ બેસો ને બેસો ને ફેબર તું કેસ તો મેં ઉછું બેસો 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 લક્ષ્મી લ્યો પાણી શાંત થઈ જાઓ શું થયું ફેબર પણ ફુઆએ તમને કાઢી કેમ મૂક્યા એ નકો દેનો નામ ક્યાં લેસ તો કકી મને અંતરા કયો એને કો કર્યું આવે ને કાળો તો કઈને અચ્છા તી જિંદગી એને પણ કાઢી બેલી હવે હું ક્યાં જાઉં બા આ કોણ છે અને આટલી બધી ગાળો કોને આપે છે બેટા એ ફૈબા છે અને ફોઆને ગાળો આપે છે ફૈબા પતિને આટલી બધી ગાળો ના અપાય મૂકી રે ભબુડી ભાડો પટ્યો તો ઈ જને વિતેને ને ખબર પડે હાલતી થા હશે ફૈબા તમે જરાય ચિંતા ના કરતા આ ઘર તમારું જ છે જેટલો વખત રહેવું હોય ને એટલો રહેજો બસ અહીંયા જ રહો લે તો કીધું તો મને બહુ સારું લાગ્યું હો કોણ આવ્યું છે અરે ફૈબા આવ્યા છે ભાઈજી ને બિચારા ને ફુઆએ કાઢી મૂક્યા મૂક્યા ફુઆએ અરે બાપા રો માં શાંત થઈ જાઓ અરે જેટલું રહેવું લાઈ રહેજો બસ બાપુજી આવી ગયા લાગે છે ભાઈ આવ્યો મારા તાર આવો આવો પધારો બાપુજી સુખી રહે દીકરા સુખી રહે શામ કેમ વાર લાગી તમે જરા ગાડી બગડી ગઈ બાપુજી મને ચિંતા થતી હતી બેસો બાપુજી સંભાળી લે ઝઘડો થયો છે એ ફૈબા ફુઆ કઈ મારા બારા તો નથી ને અરે ફુઆ શું મારવાના અરે ફૈબા એ ફુઆને ફટકાર્યા છે કેમ ફૈબા એ હાંડિયા જેવા થઈને મારી મશ્કરી કરો છો બુંડા નથી લાગતા હાલતા થાઓ હાલતા થાઓ ચાલ ચાલ તે હે મનસા મારા બનાવી તને પાસી ગાડી મૂકી કેટલા મીવાર પાંચ મીવાર બહુ હારો માણા હો મારો બનાવી બહુ હારો માણા હવે બાકી બીજું કોઈ હોત ને તો કેદુના સુટા સડા લઈ લીધા હોત મનસા તું રૂપાને લગનમાં કેમ ન આવી હવે જવા દ્યો ને મારે તો ઘડું આવો તું પણ ફાટી મુઆ મને આવવા ન દીધી બહુ હારું થયું લે બહુ હારું થયું તું ન આવી એટલે લગન લંગે ચંગે પતી ગયા હો શું કીધું કઈ નહીં કઈ નહીં કાલે મારી હારે ગામડે આવવા તૈયાર રહેજે આમે મારે રોટલા ના વાંધા છે આપણે બંને ભાઈ બેન હારે ઘડી ખસું હો ના ભાઈ ના મારે કઈ કદા મજૂરી નથી કરવી હા ત્યાં તારા બનાવીને રોટલા ખડવાના ને આ તારા એના કરતા હું અહીંયા રૂડી છું
हाँ बापूजी, फईबा भले अहीं ज रहता। भले जेवा तमारा नसीब। हम पीने रेजो। बाकी आ तो बे पाणा होय ने पाणा ई पाणा ने बजाड़े एवी छे। हाँ तमारा सासु बसारा आने लीधे ऊपर वाया गया हो। चुप ने की करीने दांत काढो छो। हूं तो कई जोकर छु, मने खबर छे हूं तो छु आचा बोली एटले तो कोने। हवे तो बेगड़ा ताड़ा छे ने તો આ લાકડી જોઈ છે મારા તે ભાઈ ફૂટી ગયા કે તારા જેવો ભાઈ લમણે લખાણો ના ના આવા તે કઈ ભાઈ હોય ફઈબા ફઈબા દે ચાલો તમને તમારો રૂમ બતાવ રૂમ લે આ તું તારી પાસે રાખ કગી આ કઈ કરવા તું એક જ બાળાના મેરમાં છો કેવું પડે હાલ 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 ક્યાં જવાનું છે હજારની ચાલ આ મારી પણ હજારની ચાલ मारी हजार नी चाल मारी हजार नी चाल ले हजार नी चाल मारी पांच हजार नी चाल पांच हजार नी चाल अच्छा शो कर तो इस जुगाड़ में उधार तो ना चाले ऑस्ट्रेलिया ने आप ही दे से यार अच्छा ले चल कर यार ओनली कैश जुगाड़ में फक्त रोकड़ा चाले अरे यार इस सुड़ी जरा 5000 रुपया अपने मारी पासे काई न थी ए सिंपल मारी पासे पण बॉस शो करो मटे थोड़ा उधार पैसा आपी दो ने जुगार मा रोकड़ा चाले उधार नहीं हूं काठियावाड़ नो करसन बुकी उधार थी कंटाळी ने तो अमेरिका आवे छु अने अइया पण उधार पण बॉस नो नो चल सुड़ी ओ नो आज तो जॉन पासे पार्टी लेश केम जॉन हां चल हमे पण हां चलो हेलो हां मां करण हां बेटा बोल मने तात्कालिक थोड़ा पैसा नी जरूर छे करण करण पैसा तो तने हमणाज मोकलाव्या ता ने ई मोकलाव्या ता ई वापराई गया तमने शू लागे जो पैसा उड़ाऊ छु अइया માં પરદેશ છે પરદેશ ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે પણ માં મગજ મારી નહીં કર થોડા પૈસા મોકલી આપ મને શું થયું અરે મને વાત તો કર કરણે કરણે પૈસા મંગાવ્યા છે અરે એમાં શું મોટી વાત છે કે દેવરાજને પૈસા મોકલી દે તાએ શું હમણાં જ તો પૈસા મોકલાવ્યા હતા એટલી વારમાં ફરીથી પૈસા કેમ માંગવા માંગવા એલી તું તો કઈ માગણ છો અરે તારે તો હુકમ કરવાનો હોય હુકમ હુકમ પણ ફઈબા એ મારા જેઠ છે શેનો જેઠ અરે એ તો તારો આશ્રિત છે આશ્રિત હે ભગવાન શું કરજુ ગાયબો છે આશ્રિત માલિક બની બેઠા અને માલિક આશિત બનને પીક માંગે છે અરે રે હું કઈ સમજી નહીં અરે તારા માં જો સમજણ હત ને તો તું અત્યારે હુકમ કરતી હોત હુકમ અને હાંભળ આ વેપાર આ ધંધો હંધાનો માલિક તારો ધણી હતો ઓલો દેવરાજ નહીં આ બંગલો તારા ધણીએ બંધાવ્યો તો ઓલા દેવરાજ નહીં પોતાના સોગન આપી ભણવાને નામે કરણને દૂર મોકલી દઈને શારદાએ તને એકલી કરી મૂકી છે પણ કરણની માં તું જ થઈ શકે શારદા નહીં ગાય જેવી ગાય પણ પારખું વાછડું ધાવવા આવે ને તો ઢીક મારીને કાઢી મૂકે ત્યારે આ શારદા તો ગાયના ખોડિયામાં છુપાયેલી વાઘણ છે વાઘણ તું શું એમ માને છે કે તારા છોકરાને પરદેશ ભણવા મોકલીને દેવરાજે તારા ઉપર ઉપકાર કર્યો છે ના ઉપકાર નથી કર્યો એને ધંધામાંથી કાયમ માટે દૂર કરી ઓશિયાળો બનાવી આ કોઈ ધંધો હડપ કરવાના કાવતરા કર્યા છે કાવતરા
પણ તને મારી વાત નહીં સમજાય. હું તો છું હાચા બોલી એટલે તો કોઈને ગમતી નથી. નહીં ફૈબા, હવે મને તમારી વાત સમજાય છે, પણ હું એકલી શું કરી શકું? એકલી? કોણ કે છે તું એકલી છો? હું બેઠી છું ને બાર વાળાની તારી હારે. તું એક વાર કહી દે કે તું મારી પડખે છો ને પછી જો એ બધાના ગોટલા ને છોતરા કાઢી નાખું છું કે નહીં. ફૈબા, અત્યારે તો મને કરણની ચિંતા થાય છે. લક્ષ્મી. શું થયું લક્ષ્મી? ઉદાસ કેમ બેઠી છે? ઉદાસનો બે તો શું રાહડા લીએ. ફૈબા, અવળું શા માટે બોલો છો? મારી બાઈ અવળું નથી બોલતી, હું તો સવળું બોલું છું. આ કરણે બબ્બે વાર પૈસા મંગાવ્યા, પણ તારે શું? એવું ના બોલો ફૈબા, કરણ બા કરતા પણ મોટી બાનો વધુ લાડકો છે. અલે લે, ઘરની વહુ બોલતી નથી અને તું માંડી ઉલાડવા. હું પણ આ ઘરની થનાર વહુ છું બા. મારી બાઈ થનારીને હજી થઈ નથી ને વહુ. એલીએ, તારે કરણ હારે ઘર માંડવાનું છે, આ શારદીના છોકરા હારે નહીં. ફૈબા, કરણ લક્ષ્મીનો જ નહીં, મારો પણ દીકરો છે. અલે લે, કરણ તારો દીકરો એ? આમાં આમાં અલગ દેખાય છે ને? દેખાય છે તો ભેગા, પણ આંગળી થી નખ વેગળા ઈ વેગળા. અરે કરણ જો તારો દીકરો હોત ને તો એને આ ટાટલા ફોન કર્યા ઈ પેલા દેવરાજીને પૈસા મોકલાવી દીધા હોત. હા, તે તારો ધણી તો હજી જીવે છે, આ બિચારી બાપડીનો મરી ગયો એટલે એને ભીખ માંગવી પડે છે. ફૈબા, તમે ઘરમાં ઝેર ફેલાવી રહ્યા છો. લક્ષ્મી, લક્ષ્મી તું કહી દે અમને કે આપણે જુદા નથી. મારે કાંઈ સાંભળવું નથી, મારા કરણને પૈસા મોકલાવી આપો એટલે બસ. લક્ષ્મી, હજી હમણાં તો કરણને પૈસા મોકલ્યા છે. હું પણ આ ઘરની વહુ છું, મારે મારા જ દીકરા માટે તમારી પાસે પૈસાની ભીખ માંગવી પડશે? લક્ષ્મી, આ વાત તારા મોઢે આવી કેવી રીતે? બસ કરો, હવે હું બધું જ જાણી ગઈ છું. મારા દીકરાને ભણવા માટે પરદેશ મોકલી, ઘર અને વેપાર ધંધાથી દૂર કરી મારા દીકરાનો હક ડૂબાડવા માંગો છો? રખેવાળ મટીને માલિક થવા માંગો છો? લક્ષ્મી, લક્ષ્મી, આ તું નથી બોલતી, ફૈબાએ પાયેલું હળાહળ ઝેર બોલે છે. શારદા, શું વાત છે? શું છે આ બધું? હોય શું, આ માલિક મટીને માગણ થવું પડે છે ઈ વાત. કોણ માલિક ને કોણ માગણ? આ તારી વાડી માલિક ને આ બિચારી લક્ષ્મી બહુ માગણ. અરે કરણ ને પૈસા મોકલાવતા હતા ને એને માયગા, એમાં તારી વાડી રાતે પીડી થઈ ગઈ. બસ બહુ થઈ ગયું ફૈબા, એને ના નથી પાડી, કરણ ને પૈસા મોકલાવવાની મેં ના પાડી છે. એમ લે, આ તો વાડી નો ઉપરાવ લેવા માંડો. એવું નથી ફૈબા. લક્ષ્મી બહુ, મને એમ લાગે છે કે કારણ આડે રેવાડે ચડીને પૈસા ઉડાવી રહ્યો છે એટલે મેં પૈસા નથી મોકલાવ્યા. અને તું તારા કાકાના લગનમાં ઓલા ઢોલવાળા માથે પૈસા ઉડી ઉડીને ફેંકતો તો એને શું કહેવાય? બહુ થઈ ગયો ભાઈ. ના ના ના, એને ઉડાવવા ન કહેવાય, ઉડાવવા ન કહેવાય ભાઈ, એને તો વાયપરા કહેવાય. કા? અરે હું તો છું હાચા બોલી એટલે તો કોઈને ગમતી નથી. મારે શું, હું તો આ હાલી હાલ્યા જાઓ, મહેરબાની કરીને હાલ્યા જાઓ, હું તમારા પગે પડું છું. મારા બાપુજી સાચું જ કહેતા હતા કે આને જો ઘરમાં ગાલશો ને તો પાણાય બજાર છે. લક્ષ્મી બહુ, કરણ જેમ તમારો દીકરો છે એમાં મારો પણ છે. હું તો બે આંખને હરખી માનતી હતી, મને શું ખબર કે એક આંખ ફૂટી જાય તોય મૂંગા રહીએ તો જ આ ઘરમાં રહેવાય. લો લક્ષ્મી બહુ, રામ રામ, હું તો જાઉં છું. ના ફૈબા, તમારે ક્યાંય જવાનું નથી. હું જોઉં છું કે મારા ઘરમાંથી તમને કોણ કાઢી મૂકે છે. કાકીમા, આ તમે શું બોલી રહ્યા છો? તમે ફૈબાની વાતમાં આવી ગયા છો કાકીમા. મારું ઘર? લક્ષ્મી તું આ શું બોલે છે? હા, આ ઘર મારું છે કાકીમા. બસ બેટા, કોઈએ કાંઈ બોલવાની જરૂર નથી. મારા ઘરની અંદર કજિયા કંકાસ નથી જોઈતા. તમે કયો એમ તમારા સૌના હક અને હિસ્સા આપી દેવા માંગુ છું.
અલેલે આમાં હકીસાની વાત જ કી આવી કાકા આ જે કઈ છે એ બધું કરણનું તો છે બધું કરણનું છે તો પછી શ્યામ ગોપાલનું શું મુનીમજી જી અહીં આવો ભાઈલા અહીં આવો શારદા અમને કયો કે આપણી કંપનીનું નામ શું છે ધનરાજ ડાયમંડ અને એના માલિકનું નામ આમ દસ્તાવેજમાં તો કરણનું નામ છે પણ બધાની મહેનત એમાં રહી મુનીમ તારી ઓખાતમાં રે હું જેટલું પૂછું એટલો જવાબ આપ માલિકમાં નામ કોનું છે ફક્ત કરણ કા સરદોડી સાંભળી લીધું ને હાલો હાલતી ન થાવ કઈ બા મને લાગે છે કે તમને તડતી વખતે ભગવાને ડાકરની માટી લીધી હશે હોય ભાઈ હોય ભગવાનના બાપનું શું જાય છે આ ડોબડો હાથ પડી જાય તો ડાકરની તો શું ચૂડેલ નહીં લઈ લે પણ તું ફિકર કરમાં અને તમે બધા જી ખોડાઈને કા ઉભા હલો હલો રડતી ન થાવ રડતી ન થાવ હાલો જીશ ભાઈમાં હાલો જીશ માત્ર લક્ષ્મી હોય એટલું જ કહી દે કે આ બધું મારા કરણનું છે તો આજ ને આજ મારો આખો સંસાર લઈને હાલ્યો જઈશ કાકીમાં કાકીમાં કેમ કે બોલતા નથી અરે કહી દો આ ફાઈબાને કે જે પણ કહી છે એ અમારા બધાનું સહિયારું છે હા કાકીમાં બોલો કહી દો આ બધું બોલો કાકીમાં બોલો આ બધું બધું મારા કરણનું છે આજ આજ આપણને ખબર પડી કે આપણે તો આસમાન પર ઉડતા હતા બેટા આજ આપણે જમીન પર આવી ગયા આપણા અંજલા ઘરના ખૂટી ગયા બેટા ભાઈ ભાઈ આપણા ખાવાનામાં ઝેર નાખી દીધું દીકરા હાલો હાલો તમને બધાને પગે પડું છું હાલો હાલો આપણા ગામ હાલો બેટા લક્ષ્મી વહુ અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અમને ભાઈબા તમારું કલ્યાણ થાવ હા હાલો બેટા હાલો 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 કરણું તારી માં બોલું છું આવતો રે દીકરા જલ્દીથી આવતો રે હું સાવ એકલી પડી ગઈ છું આવતો રે આવતો રે અમને છોડીને ના જતા અમને છોડીને ના જતા તમે લોકો જે ચાલ્યા જશો તો આ લોકો ફરી પાછા આવશે અમને લોકોને રસ્તે રજડતા કરી મૂકશે હા જણું છું તમને માં માં કરણ માં કરણ આવી ગયો દીકરા તો ભાઈ બા જી તો રે બેટા મોટી બા કે મોટી બા એ મોટી બા મોટી બા બાપુજી એ બાપુજી અરે ગોપાલ શ્યામ ક્યાં છો તમે બધા કેમ કોઈ દેખાતું નથી એ બધા આ ઘર છોડીને કાયમને માટે જતા રહ્યા બને જ નહીં અરે જે મારી વર્ષોથી પોતાનો લોહી પસીનો સિંચીને જે માગને ખીલવ્યો હોય એ મારી એમ સાવ અચાનક એ બાગને સૂનો મૂકીને જતો રહે નહીં 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 નક્કી કંઈ ન બનવાનું બન્યું છે તો કારણ દીકરા
मन कठण करीने सांभळी ले। सांभळू छू मां, तू बोलती जा। વડલાની મીઠી છાયણીમાં રહેતા હતા આપણે, એ વડલાને મૂળ સહિત ઉકેડી નાખ્યું। માતે વાલના વેતા મીઠા ઝરણાની આડે લાલચનો પથ્થર મૂકી એ ઝરણાના મીઠા વેણને બીજી તરફ વાળી દીધા। કરણ, કરણ દીકરા, હું તારી માં છું, તારી જીભની કડવાશને જરા ઓછી કર। કુસંપના બીજ રોપો ને તો એના પર ઝેરીને કડવા જો હોય તે તો તારા દીકરાના જીવતરમાં કડવાશના દરિયા ઠાલવી દીધા। દરિયા મંદિર જેવા ઘરને તે મસાણ બનાવી દીધું માં। અરે જે ભાઈઓએ મને પોતાની હથેળીને છાયણે મોટો કર્યો તે એવા ભાઈઓને જા કરો દીધો। લે બેટા, બાપનો પ્રેમ તો મેં નાનપણમાં જ ગુમાવી દીધો હતો। મોટા બાપુજીએ મને પોતાના સગા દીકરા શ્યામને ગોપાલ કરતા સવાયો પ્રેમ આપ્યો હતો, મારા માટે દેવતી વિશેષ હતા દેવતી, પણ તે માલિક તું ના બની શક્યો નથી ને, હું મારે સ્વર્ગમાં પૂજા થાય છે જિંદગી પર માફ નહીં કરું તો યાદ રાખજો। લક્ષ્મી, મને તો લાગે છે હરિશ્ચંદ્ર નો અવતાર આપણા કૈરા કરવા પર પાણી ઢોળ કરશે। બાપુજી, મારી માએ એટલી મોટી ભૂલ કરી છે ને કે કોઈને માફ નહીં કરે, પણ તમે લોકો એને માફ નહીં કરો તો હું એને માફ નહીં કરું।
बेटा माँ तो बस माँ हो जे ये हमेशा पुता ने संतान नो सुख इच्छती हो जे सुख का माँ वो जिंदगी बर्बाद नहीं करो नहीं चाहते खबरदार करन तारी माँ माटे कहीं पर बोले तो तने मारा समझे वो कहीं नहीं बोलू बस तू चल ले मारी साथे माँ चल ले घरे चलो बापूजी तमारा बताओ घरे घर मसाल जी उल लागे छे ये घर मारू ना तो दिख रहा ये घर तो तारू जातू वो तो मात्र रखेवाड़ा तो रखेवाड़ नहीं बापूजी मालिक छो तमे घर ना आ बधी मिलकत पर मारो हक मात्र एटला माटे छे कारण के तमे तमारी उदारता थी धनराज डायमंड ने धनराज डायमंड सेवा दीदू छे बापूजी अरे धनराज डायमंड नो मालिक तो तू छे दिकरा वो नहीं यू काई नो जानू मारी साथे चालो ने बापूजी मारी माए करेली भूल ने जब मने सुखा बापू छो चालो ने बापूजी बापूजी चलो ने जो तुम्हें मारी साथे नहीं आओ ने तो जिंदगी की बात नहीं करो तुम्हारी साथे याद रखो क्या रही बात नहीं करो तुम्हारी साथे दादाजी बापूजी ने समझाओ ने बंदूक माथी छूटेली गोली अने मुख माथी निकलेली गोली कोई दी पाछी नथी वर्ती बेटा अरे दिखरा जा हौथी पहला तो ए लोकोनी आंखो खोल जेमनी आंखे अंधकार अज्ञान अने स्वार्थ ना अपड़ बंधाई गया से देवो ये अंधकार दूर था है अंधुई बराबर से रहे बेटा जा बेटा बापूजी श्याम गोपाल आ मारी मरण मूड़ी छे दिकराओ उठावी लियो आ धन जाओ शहर में जेने धंधो करो अने जगत आखा ने दिखाड़ी दियो के आ वीर जी ना दिकराओ धारे तो आखी दुनिया ने झुकावी शके एवा छे बापूजी एम ढीलो ना पड़ीस देवराज अरे गांडा बाप ना गाम ना कुवानू पानी पीवाय एमा डूबी नो मराय जाओ दिकराओ उड़ो आकाश मा अने एवी ऊंचाईए पहुंचो के जाती हिमालय नू ऊंचा मा ऊंचू शिखर पण तमारी ऊंचाई सामे नीचू देखाय तमे कहो छो एम ज थशे दादाजी पण फेक्टरी हवे शहर मा नहीं अहीं गामडा मा थशे गांडो ना था धंधो तो शहर में था यही गामड़ा में नहीं दादाजी हाँ एक बात तो मैंने जवाब आपो बोल शहर में मजूरों क्या थी आवे छे गामड़ा में थी बस बस तो पची फैक्ट्री हवे गामड़ा में ज था छे इनु नाम छे देवराज डायमंड्स जय खोड़ियार मा बस करो कंकू ना हवे दादाजी बधू બધું કામ શરૂ થઈ ગયું છે અચ્છા 200 ઘંટીનો ઓર્ડર આપી દીધો છે હા 200 ઘંટી પણ આટલી બધી ઘંટીના પૈસા આવશે ક્યાંથી અરે શું કામ ચિંતા કરે છે આ બેંકો લોન આપે છે ને અને આપણે મેનેજર જોશીને ઓળખીએ છીએ ને તું આજે જઈને જોશી સાહેબને મળી આવજો સમજ્યો કેમ છો જોશી સાહેબ મિસ્ટર ગોપાલ એક મિનિટ આપ જરા બહાર બેસો જી ભલે Thank you.
मिस्टर करण, आप पण एक बार लाइन में बैसो। अच्छा, मने ये लाइन में बैसो नो कहनार आप कौन? हूँ पण आ बैंक नो ग्राहक छु। लाइन में तो तमारे बैसवु ज पड़शे। ठीक त्यारे आवजो पारेख साहेब। हेलो करण शेठ। हेलो। आओ अंदर आओ। जोशी साहेब, हूँ पहला आव्यो छु एटले तमारे पहला मने मळवु जोईए। बोलो शू काम छे? હું મારી નવી ફેક્ટરીની ફાઇલ આપને બતાવવા આવ્યો છું। ઓકે, હું જોઈ રાખીશ। આવ કરણ શેઠ। જાઉં? ગોપાલ, તમે લોકો બેંકમાં ગયા તે લોનનું શું થયું? બાપુજી, ગોપાલ હમણાં ગયો છે, બસ આવતો જશે એટલે હમણાં ખબર લો આવી ગયો। આવ ભાઈ। શું થયું બેટા? શું થયું ગોપાલ? ભાઈ, કરણ બેંકમાં આવ્યો હતો, મને લાગે છે કે આપણી લોન પાસ નહીં થાય। કેમ નહીં થાય? લ્યો દેવરાજભાઈ, આ કાગળમાં સહી કરો અને આ તમારો મંજૂરી પત્ર। હવે તમે તાબડતોબ તમારું કામ શરૂ કરો। એટલે અમારી લોન પાસ થઈ ગઈ? આવો સાહેબ, બેસો ને, બેસો ને। જોશીભાઈ, તમે જૂના સંબંધો સાચવા ખરા હો, મને તો એમ હતું કે અમારું કામ જ। અરે દેવરાજભાઈ, બેંકને પણ તમારા જેવા મહેનતુ અને ઈમાનદાર ગ્રાહકોની જરૂર છે। લો, ત્યારે હું જાઉં। અરે આભાર 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 આભાર। લે બેટા, તારી ફાઇલમાં મૂકી દે। જી। જય માં ખોડિયાર। શેઠ, આ શું ચેક રિટર્ન થયો છે? તમે શું અમને ભિખારી સમજો છો? ના, પણ તમને તમારી ઓકાત સમજાવી। તમે મહેનત કર્યો તો કારખાનું નફો કરત અને તમને બોનસ મળત। બોનસ માંગવાનો અધિકાર એને જ છે જે મહેનત કરે, નફો કરે। કરણ શેઠ, યાદ રાખજો, અમારી સાથેની આ રમત તમને બહુ મોંઘી પડશે। કરણ શેઠ, આ તમે સારું નથી કર્યું। કરણ શેઠ, આજથી હું એલાન આપું છું, હડતાલનું એલાન આપું છું। તાળાબંધી કરો, તાળાબંધી કરો, તાળાબંધી કરો, તાળાબંધી કરો। કરણ શેઠ, મુર્દાબાદ। કરણ શેઠ, તાળાબંધી, હડતાલ? કરણ, હું શું સાંભળું છું? તે ઠીક જ સાંભળું છે, બધું ખતમ થઈ ગયું, બધું બરબાદ થઈ ગયું। કરણ, કરણ, હું કેમ બન્યો? ઈ પૂછા પૈમાને। પૈમા, હું ક્યાં ભણેલો છું? પરદેશમાં। અરે બેટા, તારી સામે ઈ અભણિયાનું શું કજું? અરે ઈ અભણિયા જ મને બરબાદ કરી નાખ્યો છે, નખોત કાઢી નાખ્યું છે મારું। જો બેટા, આજ ભલે એમની હોય, પણ આવતી કાલ તો તારી છે, તું પરદેશ હું। પરદેશમાં ભણેલો, પરદેશમાં ભણેલો, એક પણ વાર બોલ્યા છો ને પરદેશમાં ભણેલો, તો કાયમ માટે પરદેશ મોકલી દઈશ। હવે કાલ જેવું કાંઈ જ બાકી રહ્યું નથી, કાંઈ જ બાકી રહ્યું નથી। આવો જોશી સાહેબ, તમે પણ કઈ મોકળના સમાચાર લાવ્યા છો? હા કરણ શેઠ, બેંક પોતાનું નેવડું વસૂલ કરવા આવતીકાલે તમારો બંગલો અને ફેક્ટરી બંનેની હરરાજી કરશે। નહીં, કાર્યવાહી શરૂ કરો। 1,50,00,000 2 કરોડ, 2 કરોડ એક વાર, 2 કરોડ બે વાર,
2 કરોડ 2 કરોડ 1 વાર 2 કરોડ 10 લાખ 2 કરોડ 10 લાખ 1 વાર 2 કરોડ 11 લાખ 1 કરોડ 11 લાખ 2 કરોડ આજે તો જેને મેદાનમાં આવવું હોય તે આવી જાય. 3 કરોડ 1 વાર 3 કરોડ 2 વાર 3 કરોડ 3 વાર પ્રવેશ કરીશ આશિત બનીને નહીં, માલિક બનીને. આજે આ બંગલાને અમે ખરીદી લીધો છે અને તારી ફેક્ટરી ધનરાજ ડાયમંડ્સ પાર્ટ. હજુ તમે આ બંગલાના માલિક નથી થયા ગોપાલ, કાયદેસર રીતે તમે આ બંગલાના માલિક આવતીકાલે 11 વાગ્યા પછી થશે અને 11 વાગ્યાને હજી 24 કલાકની પાર છે. 24 કલાક 24 કલાક વાંધો નહીં કરણ, વિતાવી લે 24 કલાક આ બંગલામાં. પણ કાલે તું આ બંગલો ખાલી કરીને જતો હશે ને, એ જોઈને મને અદ્ભુત આનંદ થશે. અરે ફઈબા, લો આલો શકોરુ, હે કાલે જતી વખતે ઘરના હાથમાં જરા આપી દેજો. પણ શું કામ? ભીખ માંગવા? હાથમાં શકોરુ નહીં હોય ને તો કોઈ ભીખ પણ નહીં આપે. દેવરાજભાઈ, તમે વચન ભંગના કારણે દુઃખી થઈ રહ્યા છો અને હું વચન પાલનના કારણે. શેનું વચન? કરણનું વચન. કરણનું વચન? હા, કરણનું વચન. તે દિવસે કરણના કહેવાથી જ મેં તમારી લોન પાસ કરી હતી. તો ધનખોટી વાત છે. તે દિવસે દેવરાજ ડાયમંડની ફાઇલના પાના ઉડતા મેં મારી સગી આંખે જોયા છે. નજરે જોયેલી વાત પણ ક્યારેક ખોટી હોય છે. સાંભળ, તે દિવસે તમે ચિંતા નહીં કરો કરણ શેઠ, હું જાણું છું કે ગોપાલ તમારી સામે બદલો લેવા મેદાને પડ્યો છે. એની હેસિયત શું છે? ભિખારી છે, ભિખારી. એ ખબરદાર, જો મારા ભાઈને ભિખારી કીધું છે તો તમે જાહેર પરથી આ ફાઇલમાં શું તાકાત છે? બેંક ફાઇલ કે ફાઇલની તાકાતને નહીં, માત્ર વ્યક્તિની હેસિયતને ઓળખે છે મિસ્ટર કરણ. જોશી સાહેબ, તમારે લોન આપવી જ પડશે. સોરી કરણ, કરોડો રૂપિયાની લોન આમ ડાકડીના આધારે બેંક ના આપી શકે. તો એની જામીન હું છું. મારી ફેક્ટરી છે, મારો બંગલો છે, મારી તમામ મિલકત છે, ધનરાજ ડાયમંડ છે. તમે? હા, પણ જોશી સાહેબ, મને વચન આપો કે તમે ગોપાલને સામે ક્યારેય આ વાત નહીં કરો. શાબાશ કરણ, વચન આપું છું. થેન્ક યુ જોશી સાહેબ, મારા ભાઈઓને ક્યારેય આ વાત ન કરતા. જોયું શારદા, ક્યાં આપણા દીકરા હો ને ક્યાં કરણ. મેં તમને જે માહિતી આપી હતી એ આ 10,000 રૂપિયા માટે નહીં, કરણ શેઠના કહેવાથી આપી હતી એ માહિતી, જેથી તમારું ટેન્ડર પાસ થાય. નહીં, વાહ કરણ વાહ. અરે દીકરા, તે તો મહાભારતના કર્ણને પાછો પાડી દીધો. ધન્ય છે દીકરા, ધન્ય છે તને. વાહ બેટા. તો પછી કરણે મને કેમ ડિસમિસ કરી દીધું? કરણ શેઠ ઈચ્છતા હતા કે તમે શ્યામ અને ગોપાલની મદદ કરો, તેથી એ બાને તમને કાઢી મૂક્યા. મને માફ કરો. તું માણસ નથી પણ દેવતા છે.
બહુ દીકરા આ તો શું થઈ ગયું બાયો બાયો વચ્ચે કેવું પડતું તું અને ઝઘડા અરે રે ફઈબા અરે મુંગી મને અકલ પકડી વચ્ચે ડફાકા મારસ્તે જો દીકરાઓ મારે માટે તો બે આકુર કી ડાબી ને જમણી જીવો મારે કડેવા તમે જો જો હો મને ગર્ભથી બહાર તગડી નો મુક્તા ચાલ મારા દીકરા હું અહીં એક પળ પણ ઉભી રહેવા માંગતી નથી ઉભારી લક્ષ્મી બાબુ આ ઘર તમારું જ છે અને તમારું જ રહેશે જો આ ઘરના દસ્તાવેજ લક્ષ્મી બાબુ મેં મારા ભાઈને વચન આપ્યું હતું એ આ ઘરની અંદર લક્ષ્મી બાબુનો શબ્દ હુકમ મનાશે અને આ તમને એક બીજું વચન આપું છું કે મારા મૃત્યુ બાદ મારા દીકરા પણ આ વચનનું પાલન કરશે કરણ કરણ આ ફેક્ટરી પર તારી જ છે નથી જોઈતી આ ભીખ તમારી નથી જોઈતી તે તારા ભાઈની સામે ઊંચા જે વાત કરી માંગ માંગ માફી તારા ભાઈની બસ કરો બહુ બસ દાનેશ્વરી કર્ણ બસ તારી બધી જ પોલ મનસુખિયાએ ખોલી નાખી છે ભાઈ માના હાથનો તમાચો ખાઈને છેલ્લો તમાચો મને મારી લીધો મને માફ કર ભિખારીની માફીનો મંગાય ગોપાલ ભિખારીની માફીનો મંગાય ગોપાલ કરણ ભાઈ ભિખારી તું નથી ભિખારી તો અમે છીએ અમે અમે તને સમજી ન શક્યા અમારે કઈ નથી જોઈતું અમારે કઈ નથી જોઈતું ભાઈ જોઈએ છે તો માત્ર અમને અમારો ભાઈ જોઈએ છે અમને માફ કરી દે સ્વાર્થ અને અંધકાર નો પાટો છે ખોલ તો મારી મની આંખે પૈબાએ બાંધેલો પાટો દૂર કરવાનો આ એક જ રસ્તો હતો આજી મારી આતરડી ઠરી હે પ્રભુ આ કુટુંબનો પ્રેમ આવો ને આવો અખંડ રાખજે એ તો અખંડ રહેશે જ ને એ હા હું આ ઘરની સુખ શાંતિ માટે આને હું તેડવા આવ્યો છું લઈ જાવ લઈ જાવ તો મારી આરે નહીં આવ અરે કોઈ મને રોકો તો ખરા અરે હું તમારે ત્યાં કચરા પોતા કપડા વાસણ બધું કરીશ અરે ઘરના કૂડામાં ગમી પડી દઈશ પણ આની હારે મને ન જોત રહો બેન દીકરી તો સાસર શોભે હો સાચી વાત છે બાપજી જો કે આમ તો તું ડોશી થઈ ગઈ તો એ ડોશું એ સાસરે શોભે અરે વાહ વાહ બાપજી લઈ જાવ લઈ જાવ લઈ જાવ લઈ જાવ લઈ જાવ ભાઈ મને લઈ જાવ હે ભગવાન હવે મારા ભાઈઓને કદી જુદા ન કરતો